હાર્દિક ઉપર ચાલતા રાજદ્રોહના કેસના કારણે 6 મહિના સુધી ગુજરાત બહાર રહ્યા પછી ગુજરાતમાં ફરીવાર આવ્યા બાદ શાંતિપૂર્ણ રીતે પાટીદાર અનામત આંદોલનને ચાલુ રાખવાનો નિર્ણય લીધો. એ પછી ખબર આવી કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો, પણ હાર્દિકે આ વાતને ખોટી સાબિત કરતા કહ્યું કે હું કોઈ રાજકીય પાર્ટી સાથે નથી, પણ હું અનામત આંદોલનને જ આગળ વધારીશ. એમાં જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી હું આ અનામત આંદોલન ચાલુ રાખીશ. હવે આજે હાર્દિકે અનામત આંદોલનને લઈને આમરણાંત ઉપવાસ રાખવા માટે જગ્યાની માંગણી કરી છે. ત્યારે તેને જે જગ્યાની માંગણી કરી હતી તે જગ્યાને જાહેર પાર્કિંગનું સ્થળ જાહેર કરેલ હતું, એ જગ્યા ઉપવાસ માટે આપી ના શકાય. ત્યારબાદ આજે ગાંધીનગરના કલેક્ટરે હાર્દિકની ઉપવાસની અરજી ફગાવી હાલ હાર્દિકે સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે સરકારને બધી ધારાઓ મારી વખતે જ યાદ આવે છે, અને ઉપવાસના મામલે સત્યાગ્રહ છાવણીની માંગણી કરી તો સરકારને ધારા 144 યાદ આવી ગઈ. હાર્દિકે આ પછી કહ્યું કે સરકાર મને મંજૂરી આપે કે ન આપે, હું તો ઉપવાસ કરીશ જ, હવે બાકીની જવાબદારી સરકારની. હું 25 ઓગસ્ટના દિવસે ઉપવાસ કરીશ. અનામતના રામોલ વિસ્તારમાં થયેલી તોડફોડ મામલે સેશન્સ કોર્ટમાં હાર્દિકની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, પરંતુ હાલ મળી રહેલા અહેવાલ મુજબ હાર્દિકના ચુકાદાને અનામત રાખવામાં આવ્યો છે. આ કેસમાં ચુકાદો હવે સોમવારે આવશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે આજની સુનાવણીમાં જજ રજા પર હોવાથી આજે ચુકાદો અનામતમાં રાખવામાં આવ્યો છે. આ અંગે સોમવારે ચુકાદો આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રામોલમાં થયેલી તોડફોડના મામલે હાર્દિક પટેલની જામીન અરજી સામે સરકારે હાર્દિક પટેલની જામીન અરજી રદ કરવાની અરજી કરી છે. હવે જો સેશન્સ કોર્ટ હાર્દિક પટેલની જામીન અરજી રદ કરશે તો હાર્દિક પટેલને જેલમાં જવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે પાટીદાર આંદોલન વખતે રામોલના કોર્પોરેટર પંકજ પટેલના ઘરે હાર્દિક પટેલ સહિતના લોકોએ તોડફોડ કરી હતી. આ મામલે કોર્ટે હાર્દિકને રામોલમાં ન જવાની શરતે જામીન આપ્યા હતા, પરંતુ 3 જાન્યુઆરી 2018ના રોજ હાર્દિક રામોલમાં ગયો હતો, જેથી કોર્ટની શરતનો ભંગ થવાથી જામીન રદ કરવા માંગ કરવામાં આવી હતી, જેને લઈને આજે કોર્ટમાં સુનાવણી હતી. આ વિશે હાર્દિક પટેલે કહ્યું કે ઉપવાસ આંદોલન રોકવા માટે ગુજરાત સરકારે મારી જામીન અરજી વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે. હું રામોલની હદમાં હજી સુધી ગયો નથી, તેમ છતાં સરકારે મારા ઉપવાસ રોકવા માટે અરજી કરી છે, પરંતુ અમે ચૂપ નહીં બેસીએ. જેલમાં પણ ખેડૂતો અને અનામત માટે અનિશ્ચિત કાળ ઉપવાસ કરીશું, અમે લડીશું અને જીતીશું. ઇન્કલાબ જિંદાબાદ. બીજી બાજુ 25 ઓગસ્ટથી શરૂ થનારા હાર્દિક પટેલના ઉપવાસને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈને ગાંધીનગર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સીએમ ન હોવાથી તેઓ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ત્યારબાદ સાંજે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને આગેવાનોએ હાર્દિકના નિવાસ સ્થાને બેઠક કરી ઉપવાસની રણનીતિ નક્કી કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કે જે ઘરની બહાર નીકળીને તરત ધરપકડ કરી, એ તમે પણ જાણો છો, ગેરકાયદેસર રીતે અમારા લોકોની ધરપકડ કરી છે. એક દિવસના પ્રતિક ઉપવાસ કરતા કોઈને રોકી ન શકાય, એ બંધારણીય નિયમ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક વ્યક્તિને પોતપોતાનો અધિકાર છે. બહુ નવાઈ સાથે અમારે એવું કહેવું પડે કે અમારી લોકોની ધરપકડ કરવામાં આવી સંપૂર્ણ રીતે દાદાગીરી સાથે. અમારા મનોજભાઈને એમનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો છે. મિસ્ટર ચાવડા PI કરીને છે, મારી નાખવાની ધમકી આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક મને સ્પષ્ટપણે એવું લાગે છે, જ્યારે ગાડીમાં બેઠા ત્યારે પણ અમે આ જ વાત કરી હતી અને એ જાહેરમાં કહું છું, એ બાબતે હાઈકોર્ટમાં પણ અમે જવાના છીએ. કેમકે જે રીતે દાદાગીરી મિસ્ટર ચાવડાએ કરી છે PIએ, એ ખૂબ જ ખરાબ રીતે અમારી જોડે વર્તન કર્યું છે. એ ગાડીની અંદર મા બેન ઉપર ગાળો બોલવી, અહીંયા આવીને અમારા ઘરની પ્રાઇવેસીમાં આવીને અમ લોકોની ધરપકડ કરે છે, અને અહીંયા આવીને અમારી ઉપર 143, 186ના આધારે અમારી સાથે પોલીસની ગેરવર્તણૂક અંતરે અમારી ઉપર ફરિયાદ કરે છે. આ બધું જ ગુજરાતના લોકોએ સમજવાની અને જોવાની જરૂર છે. મારે વ્યક્તિગત પોલીસ સાથે કોઈ દુશ્મની ક્યારે રહી નથી, મેં પહેલાં પણ કહ્યું છું, પણ જે લોકોને પોલીસનું માન મર્યાદા અને સન્માન ન હોય
જેને સત્યમેવ જયતેના શબ્દોનો સમજ ન પડતી હોય એવા લોકો સામે અમે લડવા માટે હર હંમેશ તૈયાર રહ્યા છીએ. હું કોઈના વ્યક્તિગત વિરોધમાં નથી રહ્યો. અત્યારના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.